ઢસવાડી તાલુકાના ચોરામલ ગામથી પસાર થતી MGVCL ની વીજ લાઈનના પોલ પાસે વૃક્ષ ઉગી નીકળતા ખેતરમાં કામ કરતા ખેડૂતોને કરંટ ઉતરવાનો ભય. ગ્રામજનો દ્વારા MGVCL માં જાણ કરી છતાં પણ બહેરા કાને કંઈ સંભળાતું નથી. MGVCL ના કર્મચારીઓ જાણે કે કુંભકર્ણાની નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે, જેથી કરીને લોકોને જોખમ ખેડવાનો વારો આવે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચોરામલ ગામમાંથી ખેડૂતોની ખેતરમાં થઈને વીજ લાઈન પસાર થઈ રહી છે, જે વીજ પોલની બાજુમાં જ નજીકથી જ વૃક્ષો ઊંઘી નીકળ્યા છે, જેને લઈને અનેક વાર રજૂઆત કરી છતાં પણ વૃક્ષો કાપવામાં આવતા નથી, જેથી કરીને ખેડૂતો જાતે જીવના જોખમે વૃક્ષો કાપવા માટે બની રહ્યા છે મજબૂર. MGVCL ની બેદરકારીના કારણે ચોરામલ ગામના ખેડૂતો હેરાન પરેશાન છે. ચોમાસાનું સિઝન ચાલુ થાય ત્યારે પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત જે કામ કરવાના હોય તે MGVCL નથી, કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને ખેડૂતો જાતે જ મહેનત કરવી પડે અને તેમાં પણ જો કોઈને વીજ કરંટ લાગે તો મુશ્કેલી સર્જાય છે. ત્યારે આવા સમયે ખેડૂતોને વીજ લાઈન પસાર થઈ રહી છે, જેનો વીજ MGVCL ની કાર્યવાહી કરવાની જગ્યાએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા ખેડૂતો જાતે કરી રહ્યા છે. ખેડૂતો પોતાના ખેતરમાં કામમાં જોતરાયા છે. જો ખેતરમાં વીજ કરંટ ઉતરે અને મોટો બનાવ બને કે મોટી હોનારત થાય ત્યારે જવાબદારી કોની, એ એક સવાલ છે જે MGVCL ને પૂછવામાં આવી રહ્યો છે. ત્યારે MGVCL ક્યારે કુંભકર્ણાની નિંદ્રામાંથી જાગશે તે જોવાનું રહ્યું. ગામ ચોરામલ છે, અહીંયા અમારા ખેતરમાં ખેતીવાડીની લાઈન નીકળેલ છે. અહીંયા MGVCL માં વારંવાર જાણ કરવા છતાં કોઈ માણસો અહીંયા આવતા નથી. અહીંયા મોટા મોટા ઝાડ અહીંયા વાયરોમાં અડેલ છે, અમારે જાતે લાઈન સાફ કરવી પડે છે. જો આ લાઈન સાફ કરતા અહીંયા કોઈ મોટો બનાવ બની જાય તો એની માટે જવાબદાર કોણ રહેશે જવાબદાર?